નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી વખત એક વખત નવા પાઠના ફરી વખત આપનું સ્વાગત છે. તો હવે આપણા નવા પાઠનું નામ છે, પાઠ 5 છે, જેનું નામ છે સજીવનો પાયાનો એકમ. બાયોલોજીમાં આપણો વિભાગ 2ની અંદરનો જે પહેલો વિભાગ છે, પહેલો પાઠ આપણે ભણ્યા, પાઠ 6 પેશીઓ વિશે ભણ્યા, અને એના પછીનો બીજો પાઠ એટલે કે પાઠ 5 આપણે ભણશું સજીવનો પાયાનો એકમ. તો વિદ્યાર્થી મિત્રો, સજીવના પાયાનો એકમ વિશેની આપણે ચર્ચા કરી લઈ એ પહેલાં પાઠ આપણે પરીક્ષામાં કેટલા માર્કનો પૂછાય છે એની ચર્ચા કરીએ. તો ટોટલ આ પાઠ પણ 6 માર્કનો પૂછાય છે, જેમાં 3 માર્કનો એક ક્વેશ્ચન છે અને 1 માર્કના એવા 3 ક્વેશ્ચન છે. ટોટલ 6 માર્કનો પાઠ છે. તો પાઠની આપણે પરીક્ષાલક્ષીની માહિતીની ચર્ચા કરી કે કેટલા માર્કનો પાઠ પૂછાય છે. હવે આપણે પાઠના ટાઇટલ પર ફોકસ કરીએ કે આ પાઠની અંદર કેવા મુદ્દાઓ, કેવી રજૂઆત આપણે ભણવાની છે એના વિશેની વાત કરીએ છીએ. તો પાઠનું ટાઇટલ કહે છે સજીવનો પાયાનો એકમ. સજીવ એટલે તમે, હું, આપણી આસપાસ જેનામાં, કોઈનામાં જીવ છે એ બધા સજીવ છે, જે તમે ધોરણ 5થી ભણતા આવો છો પર્યાવરણમાં. તો આ સજીવ શેનો બનેલો છે, એની મુખ્યત્વે રચના શું છે, એનો કાર્યાત્મક એકમ શું છે, એનો ક્રિયાત્મક એકમ કોણ છે, અને આ બધું જ ભેગું થઈને શેની રચના થાય છે, એ બધી જ માહિતી આ પાઠની અંદર વિસ્તૃત રીતે તમને આપેલી છે. એટલે કે એવું કહેવાય કે પાઠની અંદર જો જોવા જઈએ તો મુખ્યત્વે પાયાના એકમથી શરૂઆત કરીને એના પ્રકારોથી માહિતી આપીને એના અંગો વિશેની તમને દરેક પ્રકારની ચર્ચા અહીંયા આપને કરેલી છે. તો આપણે સીધું જ બીજી ચર્ચા ન કરતા પાઠના આ પાઠ ઉપર આગળ વધીએ તો એની સ્વાભાવિક પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ કે સજીવનો પાયાનો એકમ એટલે કોણ. તો કે સજીવનો પાયાનો એકમ એટલે તમને ને મનને બંનેને ખબર છે, કોષ શબ્દ. આ કોષ નામનો શબ્દ સૌ પ્રથમ કોણે આપેલો? તો કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે. રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1665ની અંદર પોતે એક પ્રયોગ કર્યો. ઓક નામનો વૃક્ષ હતું, એ ઓક નામના વૃક્ષનો એક એને લાકડાના ટુકડો લીધો અને એમાંથી આપણે એને બૂચ બનાવ્યું. એ બૂચનો એને આડછેદ લીધો. એટલે આડછેદ એટલે શું? તો કે આડો છેદ, નાનકડો એવો. એ આડછેદ લીધો અને પોતે બનાવેલા સૂક્ષ્મદર્શક યંત્રની અંદર એને અવલોકન કરેલું. હા, એ સમયે જે રોબર્ટ હુક દ્વારા બનાવેલું સૂક્ષ્મદર્શક યંત્ર હતું એ બહુ ઓછી ક્ષમતાવાળું, નીચી ક્ષમતાવાળું, સામાન્ય પ્રકારનું સૂક્ષ્મદર્શક યંત્ર કહી શકાય એવું સૂક્ષ્મદર્શક યંત્ર હતું. નામમાં જ ખબર છે, સૂક્ષ્મદર્શક યંત્ર એટલે જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુનું તમને નિદર્શન કરી શકે, તમને બતાવી શકે, તમને અવલોકન કરવાની ક્ષમતા આપી શકે એને સૂક્ષ્મદર્શક યંત્ર કહેવાય. તો એના દ્વારા એને અવલોકન કરેલું, ત્યારે એને ખ્યાલ આવ્યો, એને જોયું તો એને એક નવીન પ્રકારની એક રચના દેખાણી. એ રચનામાં એને જોયું તો એને ખ્યાલ પડ્યો કે એ ઓર્કના વૃક્ષના આડછેદની અંદર એને મધપુડા જેવી ખાનાખાનાવાળી રચના જોવા મળી. આ મધપુડા જેવી ખાનાખાનાવાળી જે રચના જોવા મળી એને સૌ પ્રથમ આ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કોષ શબ્દ એવો નામ આપ્યું. વિદ્યાર્થી મિત્રો, બહુ નજીવી બાબતનું નામ એ કોષ શબ્દ એવું નામ આપ્યું, જેનો તમને તાત્પર્ય એ સમયની વાત કરવા જઈએ તો કોઈના વૈજ્ઞાનિકોના મનમાં પણ નહોતું કે આ શબ્દ એક અલગ ક્રાંતિ લઈ આવશે, જેનો આજની તારીખમાં, આજના સમયમાં અને આવતા ભવિષ્યમાં પણ આ શબ્દનો ઉપયોગ આપણે કરતા રહેવાના છીએ. એવું કહેવાય કે પાયાની એને શોધ કરી, એવું કોષ શબ્દ એને નામ આપ્યું, જે લેટિન ભાષાનો શબ્દ સેલ ઉપરથી એને ઉતરવામાં આવ્યો. સેલ એટલે તમને એ કીધું છે નાનો ઓરડો, જેને કોષ તરીકે ઓળખવામાં આવે છે. એ બંધ ઓરડા જેવી નાની નાની, મધપુડાના ખાના જેવી નાની નાની રચના જોવા મળી, જેને સૌપ્રથમ રોબર્ટ હુકે કોષ શબ્દ એવું નામ આપ્યું, જે એક પ્રકારની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિજ્ઞાન જગતની અંદર એક મોટી ક્રાંતિકારી શોધ તરીકે જાણીતી થઈ. અને આજ સુધી આ શબ્દ ઉપર વિવિધ વૈજ્ઞાનિકોએ કેટલા બધા સંશોધન આધારે જુદા જુદા ઘણા બધા
કોષને લગતા અને કોષ સંબંધિત ઘણા વિજ્ઞાન ઘણા વિજ્ઞાનોની રજૂઆત છે, જેમાં એક પ્રકારનું વિજ્ઞાન કોષવાદ પણ આવે છે, જે વૈજ્ઞાનિકે શોધ કરેલી એ આપણે આગળ હમણાં અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ આપણો મુખ્ય પ્રશ્ન એવો થાય કે હવે અહીંથી આપણે ખબર પડી કે સજીવનો પાયાનો એકમ કયો, તો કે સજીવના પાયાના એકમને કોષ કહેવામાં આવે છે. કેમ, શા માટે, શું કરવા? તો કે સૌપ્રથમ આપણે એવું માનીએ છીએ કે પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ, પૃથ્વીમાં સજીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ, આ માટે ઘણા વૈજ્ઞાનિકો આજની તારીખમાં પણ મહેનત કરી રહ્યા છે, સંશોધન કરી રહ્યા છે. પણ ઘણા ખરા વૈજ્ઞાનિકો પોતપોતાનું જુદું જુદું મત આપે છે, જેમાંનું એક જૂથનો એટલે કે એક મતની આપણે ચર્ચા કરીએ તો સૌપ્રથમ એવું કહેવામાં આવ્યું કે પૃથ્વી ઉપર જીવનની શરૂઆત એક નાનકડા કોષથી, જે પાણીમાં વિકાસ પામ્યો, એક કોષથી થઈ હતી. જો કોષ શબ્દ શોધો એટલા માટે આપણે એને નામ આપી છે કોષ શબ્દ. કદાચ રોબર્ટ હુકે કોઈ બીજું નામ પોતાના નામ ઉપરથી હુક શબ્દ એવો નામ આપ્યો કે રોબર્ટ હુકને સંશોધન આધારે સૌપ્રથમ મધપુડા જેવી રચનાની શોધ થઈ, જેને હુક શબ્દ તરીકે ઓળખવામાં આવ્યો. તો આજની તારીખમાં આપણે કોષ શબ્દથી કોઈ પરિચિત ન હોત, આપણે એને હુક તરીકે ઓળખતા હોત. ખ્યાલ આવે છે? આ તો વૈજ્ઞાનિક ઉપર ડિપેન્ડ છે કે પોતે સંશોધન આધારે પોતે એનું નામકરણ કેવી રીતે કરે છે, એના ઉપર આભારી છે કે ભાઈ કેવું એ નામ પોતે આપે છે. તો એ સૌપ્રથમ એક કોષની જીવનની શરૂઆત ત્યાંથી થઈ હતી અને એક કોષમાંથી ધીમે 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 વિકાસ થઈને સજીવોના વિવિધ પ્રકારો, વિવિધ જૂથોમાં એની વહેંચણી થઈ. આપણો વિષય એ નથી, પણ આપણો વિષય એ છે કે સજીવ શેનો બનેલો છે. તો આપણે એવું કહી શકીએ કે સજીવ એક કોષનો બનેલો છે. એટલા માટે એવું કહેવાય છે કે સજીવના પાયાના ક્રિયાત્મક અને શારીરિક એકમને એને શું કહેવામાં આવે છે, કોષ કહેવામાં આવે છે. અથવા તો શારીરિક ન કહી શકાય પણ રચનાત્મક કહી શકાય કે જેનાથી આપણા સજીવ શરીરની રચના થાય. એટલે એવું કહી શકાય ચોક્કસપણે કે સજીવના પાયાના અને પાયાના ક્રિયાત્મક અને રચનાત્મક એકમને કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો તમને કોઈ કોષ વિશેની જો વ્યાખ્યા પૂછે તો તમે એવું કહી શકો કે સજીવના પાયાના ક્રિયાત્મક અને રચનાત્મક એકમને કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ પ્રાસ્તાવિકતાથી બાંધી દીધી કે આ પાઠની અંદર આપણે કોષ શબ્દ વિશે વાત કરવાના છીએ અને એનાથી આગળ તો કે કોષ શેનો બનેલો છે એની ચર્ચા કરવાના છીએ. સજીવ શેની સજીવની રચના શેના દ્વારા થાય છે એની વાત કરવાના છીએ અને આ કોષ જેનો બનેલો છે, જેને કોષની જુદી જુદી અંગિકા કહેવામાં આવે છે, એ દરેક પ્રકારની અંગિકા વિશેનો અભ્યાસ આપણે આ પાઠની અંદર એટલે કે પાઠ નંબર 5માં આપણે કરશું. જૂની ટેક્સ્ટબુકમાં પણ આ જ પાઠ હતો, પણ નામકરણમાં આવું હતું સજીવનો પાયાનો એકમ, પછી આવી રીતે ઇન્વર્ટેડ કોમામાં લખેલું હતું કોષ, જ્યારે આપણે ખાલી નામની અંદર સજીવનો પાયાનો એકમ એટલું નામ છે. તો હવે આપણે આગળ પાઠની વાત કરીએ તો એમાં આવે છે સજીવ શેનો બનેલો છે. તો એના માટે એક સરસ મજાનો તમને અહીંયા પ્રયોગ આપ્યો છે ડુંગળીનો, ડુંગળીના આડછેદનું અવલોકન કરવા માટેનો. તમે તમને લગભગ આગળના ધોરણમાં તમે આ પ્રયોગ વિશે તમે ભણી ગયા હશો, અથવા તો તમને આ પ્રયોગ તમારા શિક્ષક દ્વારા તમને કરાવેલો પણ હશે સ્કૂલની અંદર. તો શું છે, તો કે ડુંગળીનો આપણે કોષ જોવો છે. તો ડુંગળીનો કોષ જોવા માટે પહેલાં તો કયા કયા સાધનની જરૂર પડે એની ચર્ચા કરીએ. તો સ્વાભાવિક છે, ડુંગળીના કોષને જોવો હોય તો આપણે સૌપ્રથમ ડુંગળીની આવશ્યકતા રહે છે. એક સ્લાઇડની જરૂર પડે છે, કાચની સ્લાઇડ આવે છે, લંબચોરસ હોય છે. એક વોચ ગ્લાસ, બિલોડિકા જેવો વોચ ગ્લાસ હોય છે, પાણી છે સામાન્ય, આયોડિન જેને અભિરંજન કહેવામાં આવે છે, એના વિશે હું તમને માહિતી આપું છું કે શું એનું કાર્ય છે. અને ખાસ કરી નીડલ એટલે કે બ્લેડ એક પ્રકારની કે જેનાથી આપણે ડુંગળીનો આડછેદ લેશું. સૌપ્રથમ આપણે ડુંગળીનો આડછેદ લેવા માટે ડુંગળીની ઉપરની છાલ છે એને કાઢી નાખી છીએ. પછી આપણે ડુંગળીના સલકીપર્ણનો ઉપયોગ કરશું. સલકીપર્ણ એટલે કેવું, તો કે તમને બધાને ખબર છે કે ડુંગળી છે ઉપરની છાલ કાઢી નાખશો એટલે પછી ખબર છે જાડા જાડા પાંદડા જેવું એકદમ આપણે સફેદ જે ભાગ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ એ તમે ફોલતા જાઓ એટલે એક ભાગ નીકળતા જાય, એને સલકીપર્ણ કહેવામાં આવે છે, જેનો માંસલ વિભાગ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું ફળ કહેવામાં આવે છે. તો આ સલકીપર્ણને લઈને નીડલની મદદથી એક નાનકડો એવો પાતળો એવો આડછેદ આપણે લેશું. પાતળી એવી ઉપરની ત્વચા, ઉપરની જે સપાટી છે એનો નાનકડી એવી બ્લેડથી એટલે કે નીડલથી આપણે આડછેદ લેશું અને એને વોચ ગ્લાસમાં પાણી ભરીને એની અંદર મૂકી દેશું. ત્યારબાદ એની અંદર આયોડિન અથવા તો સેફ્રેનિન અથવા તો મિથિલિન બ્લ્યુ અથવા મિથિલિન ઓરેન્જ, આ બધા જે નામ બોલું છું જેને અભિરંજન કહેવામાં આવે છે. અભિરંજનનું કામ શું છે,
તો કે દાખલા તરીકે એક સિમ્પલ વસ્તુ સરસ તમને સમજાવું, પછી તમને અભિરંજન નહીં આવે. તમને કોઈ એક મકાન સરસ મજાનું બનાવી દે, સારું એવું મકાન હોય, તમે મકાન જોવો છો બહારથી, તમને સ્ટ્રક્ચર સરસ મજાનું દેખાય છે, પણ એ જ મકાન જો તમને એકદમ કલરફુલ બનાવી દે, કલર કરીને પછી તમને દેખાડવામાં આવે, તો એ તમને વધારે ગમશે, વધારે તમને જોવાનો આનંદ આવશે. કેમ? તો કે એને અભિરંજિત કરી દીધું છે. સેમ વસ્તુ અહીંયા એવી થાય છે કે એની ઉપર આયોડિન અથવા તો કોઈ પણ પ્રકારના બીજા અભિરંજન, જે હું હમણાં નામ બોલ્યા, એમાંથી કોઈ પણ એને અભિરંજન કરશું, જેથી કરીને એ જે તમે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર એનું તમે અવલોકન કરશો, તેથી તમે એની અંદરની જે રચના છે એ તમે સ્પષ્ટપણે રચના જોઈ શકશો. તો અભિરંજન આયોડિનના 2-3 ટીપા નાખી થોડી વાર એને પલાળવામાં આવે છે, અને ત્યારબાદ એને સ્લાઇડ ઉપર, જે મેં વાત કરી, લંબચોરસ એક પ્રકારનો કાચનો ટુકડો હોય છે, એ ટુકડાની અંદર એને સ્લાઇડ ઉપર ગોઠવી એની ઉપર પાણીનું એક ટીપું મૂકવાનું, અને એની ઉપર એક નાનકડી એવી, એનાથી પણ પાતળી ચોરસ એક સ્લાઇડ આવે, સોરી કવર સ્લિપ જેને કહેવાય છે, એક કવર સ્લિપ હોય છે, કવર સ્લિપ એની ઉપર મૂકીને એને દબાવી દેવાની, જેથી કરીને સલકી પર્ણ એકદમ દબાઈ જશે, વધારાનું પાણી છે સાઈડમાંથી નીકળી જશે, અને સાફ કરી લેવા. ત્યારબાદ એને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જ્યારે તમે એને અવલોકન કરવામાં આવે છે, જોવામાં આવે છે, ત્યારે તમને કંઈક આવી ખાંચા જેવી રચના જોવા મળે છે, જેને ડુંગળીનો કોષ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે ડુંગળીનો કોષ તમે જોવો છો, તો મને ઘણા વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્ન ત્યારે પૂછવામાં પણ આવે કે સર, ડુંગળીનો કોષ છે ડુંગળીના કદ ઉપર આધાર રાખે છે કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ એવો થશે કે ડુંગળીનો કોષ જે છે એ ડુંગળીના કદ ઉપર આધાર રાખશે નહીં. તમે મોટા કદની ડુંગળી લેશો, એનાથી પણ મોટા કદની ડુંગળી લેશો, કે સાવ નાના કદની ડુંગળી લેશો, કદ કોઈ પણ ડુંગળીનો લેશો, એની અંદર જે કોષની રચના છે તમને સંપૂર્ણ રીતે સમાન અને એક સરખી દેખાશે, જેમાં તમને ક્યાંય પણ અવકાશ એટલે કે જગ્યા જોવા મળશે નહીં. બધા જ કોષ એકબીજાની નજીક નજીક, કોષ કેન્દ્ર તમને સ્પષ્ટ રીતે તમે જોઈ શકશો, આવી તમને રચના જોવા મળે છે. આવો જ પ્રયોગ તમને બધાને કર્યો હોય તો, જેમ એ તો વનસ્પતિ તરીકેનો કોષ છે, પ્રાણી તરીકે આપણો કોષ કરવો હોય તો આપણા ગાલના કોષ અંદરથી તમને શું કરતા કે ચમચી લઈ ઘરે પણ આ પ્રયોગ કરી શકો છો, પણ આપની પાસે સૂક્ષ્મદર્શક યંત્ર ન હોય જેથી કરીને તમે રચના નહીં જોઈ શકો. તો તમે જે સ્કૂલમાં ભણતા હોય એ સ્કૂલમાં તમે આ પ્રયોગ કરીને તમે જોઈ શકો છો, અથવા તો તમારા શિક્ષક દ્વારા આ પ્રયોગ તમને કરાવી શકાય છે. તો એ ચમચી જે છે એ ચમચી ગાલની અંદર તમારે ફેરવવાની, એકદમ ધીમે ધીમે, એકદમ ધીમે ધીમે કહું છું, ખાસ કરીને ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ઘણા વિદ્યાર્થીને કહી છે કે ચમચી તો એકદમ જોર જોરથી ફેરવે છે, પરિણામે અંદરથી લોહી નીકળી જાય છે ગાલમાં, એવી રીતે નહીં, સાવ હલકા હાથે ધીમે ધીમે ચમચી ખાલી તમે ફેરવશો તો આપણી લાળ સાથે એની અંદર આપણા કોષ પણ અમુક આવી ગયા હોય છે. એ લાળ એટલે કે એવું ઘન અર્ધઘન પ્રવાહી જેવું તમને દેખાય છે સફેદ રંગનું, એ અર્ધઘન પ્રવાહીને તમે સ્લાઇડ ઉપર મૂકી, કવર સ્લિપ મૂકી એની ઉપર તમે સૂક્ષ્મદર્શક યંત્રથી અવલોકન કરશો, ચોક્કસતાથી કહી શકું કે તમે એની અંદર વિવિધ પ્રકારે વિભાગથી તમે એનું અવલોકન કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ બે પ્રયોગ એટલે કે એક વનસ્પતિને લગતો અને એક પ્રાણી એટલે કે સજીવ એટલે કે આપણે મનુષ્યને લગતા બે પ્રયોગ ઉપરથી આપણે એ તો જાણી ગયા કે ભાઈ સજીવનો પાયાનો એકમ કયો છે? કોષ. એટલે એવું આપણે કહી શકીએ કે આ કોષ ભેગા થઈને, ડુંગળીના આ કોષ ભેગા થઈને એક સલકી પર્ણની રચના કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો પાઠ ભણ્યા હતા, વચ્ચે યાદ કરાવી દઉં કે પેશી, તો પેશી ક્યારે નિર્માણ પામતી હતી? પેશી એટલે શું? તો કે આપણે પેશીની વ્યાખ્યા ભણ્યા હતા, યાદ હોય તો, કે વિવિધ પ્રકારના કોષના સમૂહ, કોષ સમૂહ એક નિશ્ચિત કાર્ય કરવા માટે એકત્ર થાય છે, તેને પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધા કોષ ભેગા થાય છે અને કોષનો સમૂહ બને છે ત્યારે પેશી બને છે. એટલે પેશીનો પણ પાયાનો એકમ જોવા જાય તો કોણ આવે છે? કોષ આવે છે. કોષ થશે, કોષ ભેગા થશે તો પેશીનું નિર્માણ થશે. એટલે કે રચનાત્મક એક કોષ છે અને ક્રિયાત્મક એકમ પણ કોષ છે. પણ ક્રિયાત્મક કેવી રીતે છે એ આપણે આગળના લેક્ચર્સમાં આપણે જુદા જુદા અભ્યાસ કરશું. એટલે અત્યારે આપણે એ ઉપર ફોકસ કરીએ કે પાયાનો એકમ કોણ છે? કોષ છે. એનાથી આખા ડુંગળીનું સલકીપર્ણ, એવી રીતે બધા સલકીપર્ણો ભેગા થઈને ડુંગળીનું જે ફળ છે એની આખી રચના થાય છે. આગળ વાત કરીએ, હવે મેં તમને કીધું એમ કે આ જે કોષ શબ્દ છે એની શોધ રોબર્ટ હુકે 1665માં કરી લીધી. પછી બધા વૈજ્ઞાનિકોને આ શબ્દ ઉપર જિજ્ઞાસા વૃત્તિ જાગી. અને માત્ર જાણકારી માટેની વાત છે, પણ આપણે ખબર હોવી જોઈએ કે
આ વિદ્યાર્થી મિત્રો બધા વૈજ્ઞાનિકોને આ વિષય ઉપર જાણકારી વૈજ્ઞાનિકોને મેળવવા માટે આ મુદ્દા ઉપર એને બધાએ વધારે ફોકસ કર્યું અને એને આખું એક વ્યવસ્થિત પ્રમાણે એને જુદા જુદા સંશોધનને પાયા હેઠળ એને ધ્યાન આપ્યું અને એવી રીતે જુદા જુદા વૈજ્ઞાનિકો જે એનો ફાળો આપેલો છે એની આપણે ચર્ચા કરીએ તો અહીંયા તમને કીધું છે કે 1674ની અંદર લ્યુવેન હોક નામના વૈજ્ઞાનિકે શું કર્યું તો કે મુક્તજીવી કોષનું સંશોધન કર્યું. મુક્તજીવી મુક્તજીવી કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કે જે હવા પાણી અથવા તો કોઈ પણ જગ્યાએ પોતાનું જીવન જીવતા હોય છે. જનરલી આપણે પણ એક પ્રકારનું મુક્તજીવી કહી શકીએ પણ આપણે પાણીમાં આપણું જીવન ન હોય. પણ દાખલા તરીકે અમુક પ્રકારના સૂક્ષ્મ સજીવો છે કે જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા, જેને આપણે એક કોષી સજીવો કહીએ છીએ. આવા કોષો આપણે નરી આંખે નહીં જોઈ શકતા. એ બધા હવામાં પણ હોય છે, પાણીમાં પણ હોય છે, એ બધા મુક્ત જીવી કહેવામાં આવે છે. એટલે કે બધી જગ્યાએથી પોતાનો જ્યાંથી એને આહાર મળે છે એ આહાર પ્રાપ્ત કરી શકતા હોય એવું જીવન મુક્તજીવી જીવન તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ એક ખાબોચિયામાં જે પાણી હતું એ ખાબોચિયાના પાણીની અંદર એને અવલોકન કર્યું નહીં, એ પાણીની અંદર રહેલા મુક્ત જીવીના અભ્યાસ કર્યો ને એની અંદર એને કોષનું સંશોધન કરેલું કે મુક્તજીવી જે સજીવો છે એવા કયા કોષના બનેલા છે, એની કોષની રચના શું છે એને લ્યુવેન હોકે 1674માં એને સંશોધન કર્યું. ત્યારબાદ 1831માં રોબર્ટ બ્રાઉન એને શું કર્યું તો કે કોષરસની રજૂઆત કરી. કોષની અંદર એક રચના આવે છે કોષરસ જેને કહેવાય છે, એની વિસ્તૃત માહિતી આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરવાના છીએ એટલે અત્યારે આપણે એને વધારે ઉપર ફોકસ નહીં કરી. પણ એને એવું કીધું કે એની કોષની અંદર કોષ રસ છે એનો અભ્યાસ રોબર્ટ બ્રાઉને કર્યો. ત્યારબાદ 1839માં પર્કિન્જે નામના વૈજ્ઞાનિકે કોષવાદની રજૂઆત કરી. વિદ્યાર્થી મિત્રો, આ રજૂઆત એક કોષ એટલે કે જીવ વિજ્ઞાનની અંદર ક્રાંતિ લઈ આવેલી હતી. શું તો કે એને રજૂઆતમાં શું કર્યું તો કે એને રજૂઆત એવી કરી કે કોષ છે એ સજીવનો પાયાનો ને ક્રિયાત્મક એકમ છે એ વાત કરી. તો કે પર્કિન્જે એ ઉપરાંત એવું કીધું કે એક કોષમાંથી વિવિધ પ્રકારના બીજા કોષોનું નિર્માણ થાય છે એટલે કે આ પ્રક્રિયાને કોષ વિભાજન અથવા તો કોષ દ્વિભાજન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ બધી જે રજૂઆત જે મુખ્યત્વે કોષની છે, દરેક એવું કીધું દરેક સજીવ છે એ કોષનો બનેલો છે એટલે કે સજીવના પાયાનો એકમ કોષ છે એવી મૂળભૂત રજૂઆત કોષવાદ તરીકે ઓળખવામાં આવે છે જે પર્કિન્જે નામના વૈજ્ઞાનિકે કરે. એ જ સમયમાં બીજા બે વૈજ્ઞાનિક એટલે કે 1838 અને 1839ની અંદર સ્લાઇડન અને શ્વોન આ વૈજ્ઞાનિકોએ આ જ કોષવાદની રજૂઆતને પુનઃ પોતે રજૂઆત કરી, થોડુંક વિસ્તૃત એની અંદર માહિતી આપેલી અને એવું કીધું કે દરેક નવો ઉત્પન્ન થતો કોષ તેના પિતૃકોષ ઉપરથી ઉત્પન્ન થાય છે અથવા તો પિતૃકોષ ઉપર આધાર રાખે છે. આપણે પિતૃ કહીએ છીએ, ખબર છે ને, આપણે આપણી ધાર્મિક માન્યતામાં પિતૃ કોને કહીએ છીએ તો કે આપણા જે વડવા હોય છે એને પિતૃ કહેવાય છે. આ પિતૃ શબ્દ પણ એક વૈજ્ઞાનિક શબ્દ છે જે આપણી ધાર્મિક માન્યતામાં માનવામાં આવે છે, ધાર્મિક માન્યતામાં બોલવામાં આવે છે, એ પણ વૈજ્ઞાનિક શબ્દ ઉપરથી જ ઉતરેલો છે. એટલે કે પિતૃકોષ એટલે કે જે એના જૂના જેમાંથી એ ઉત્પન્ન થયા છે એ કોષ છે એને પિતૃકોષ કહેવાય. એટલે કે પિતૃકોષમાંથી જ નવા કોષ ઉત્પન્ન થાય છે જે આગળ ધીમે ધીમે એક પ્રકારની એના જેવી સંતતિ એટલે કે એવા નવા નવા કોષો ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે, જે રજૂઆત સ્લાઇડન અને સ્વન નામના વૈજ્ઞાનિકે કરી. ત્યારબાદ ઈસવીસન 1940માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ. વિજ્ઞાન જગતમાં આ માઇક્રોસ્કોપે આખી વિજ્ઞાન જગતની દ્રષ્ટિકોણની આખી દ્રષ્ટિકોણ આખો ફેરવી દીધો અને આ માઇક્રોસ્કોપથી કોષની અંદર રહેલી વિવિધ રચનાકીય અને એની અંદર રહેલી જુદી જુદી જે અંગિકાઓ છે, જે જુદા જુદા અંગો છે, જેમ આપણા શરીરમાં કેમ ફેફસા, હૃદય, પછી આપણા જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું આપણા અંગો છે, એવા આ કોષના અંગોની રચના કરી અને જે કોષને એવો શબ્દ જટિલ કોષ તરીકે નામ આપવામાં આવ્યું, એની જે જટિલ રચના છે એની રજૂઆત આપણે ઈસવીસન 1940થી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધથી પછીથી કરવામાં આવેલી. હાલના સમયમાં આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ ફોરેન્સિક વિજ્ઞાનમાં, સંશોધન શાખામાં અથવા તો કોઈ પણ પ્રકારની રસી સંશોધન કેન્દ્રો છે એની અંદર પણ આનો જ ઉપયોગ થતો હોય છે. તો આપણે આ જુદા જુદા વૈજ્ઞાનિકો જે માત્ર જાણકારી માટે છે, જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા જે સંશોધન થયા છે કોષ શબ્દને આધારે એના વિશેની વાત કરી. હવે સ્વાભાવિક છે કે જે કોષની લાક્ષણિકતાની વાત કરી, આપણે જે કોષ શબ્દ જેવો નામ આપ્યો કોષ શબ્દથી, એનાથી બે પ્રકાર પડ્યા. એક છે એક કોષી અને બીજું છે બહુકોષી.
તો કે એક કોષી એટલે તો કે જે માત્ર ને માત્ર જે સજીવનું નિર્માણ એક કોષ દ્વારા થયેલું છે, જે આખો એક કોષનો આખો સજીવ બનેલો છે, તેવા સજીવોને એક કોષી સજીવ અથવા તો એક કોષી તરીકે ઓળખવામાં આવે છે. અમીબા છે, પેરામિસિયમ છે, કેલિડોમોનાસ છે. અમીબા એક પ્રકારનો પ્રજીવનું ઉદાહરણ છે, પેરામિસિયમ પણ એક પ્રકારના પ્રજીવનું ઉદાહરણ છે. એમાં એ પ્રકાર હોય ને, પ્રજીવ હોય, બેક્ટેરિયા હોય, વાયરસ હોય, આપણા આગળના પાઠમાં ભણ્યા, ફૂગ હોય, બરોબર છે, લીલ હોય. જ્યારે કેલિડોમોનાસ એક પ્રકારનો લીલનો પ્રકાર છે. આ બધા સજીવની જે હું વાત કરું છું, આ બધા એક કોષી સજીવ છે, જેનું આખું શરીર એક કોષની અંદર આવેલું છે, એક કોષમાં જ બધું છે. તેમાં એના હાથ કયો, પગ કયો, મોં કયો, બધું એ એક જ કોષ હોય છે. જ્યારે બહુકોષી સજીવો, જેની અંદર વનસ્પતિઓ અને પ્રાણીઓ એટલે કે આપણા બધાનો સમાવેશ થાય છે, કે જે એક કરતાં વધારે એટલે કે વધારે પ્રકારના કોષોથી બનેલા હોય છે, તેના બધાને બહુકોષીય સજીવ તરીકે ઓળખવામાં આવે છે. હવે સ્વાભાવિક છે, એક એ આપણે વાત હમણાં જ મેં તમને કરી કે કોષવાદની રજૂઆતમાં આપણે વાત કરી કોષ વિભાજનની, જે કોષ વિભાજન, કોષ વિભાજન આપણે શબ્દ બોલી છે, પણ હકીકતમાં શબ્દ છે કોષ દ્વિભાજન. આ કોષ દ્વિભાજન શું છે? તો કે જ્યારે આ કોષ દ્વિભાજનની જો તમને પ્રક્રિયા સમજાવું, તો આવી રીતે કોષ દ્વિભાજન હોય છે. આ સિમ્પલ એક કોઈ કોષ હોય છે, આ એનું કોષ કેન્દ્ર છે. હવે આ કોષ કેન્દ્રમાંથી અહીંથી વિવિધ બે વિભાગ પડે છે, અને આમાંથી બે નવા કોષનું નિર્માણ થાય છે, જેને કોષ દ્વિભાજન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું ચોક્કસતાપણે કહી શકું છું કે એક કોષની અંદરથી બે નવા કોષનું નિર્માણ થશે, નહીં કે ચાર, નહીં કે પાંચ, નહીં કે છ, બરોબર છે, નહીં કે એક. કોષ દ્વિભાજન એટલે જ નામ આપેલું છે, પણ જેને આપણે કોષ વિભાજન તરીકે ઓળખીએ છીએ, પણ ખરેખર નામ છે કોષ દ્વિભાજન. દ્વિ એટલે બે ભાગ પડવા. એક કોષના બે ભાગ પડે છે, બે નવા કોષ પોતે ઉત્પન્ન કરે છે. આ બે નવા કોષ ઉત્પન્ન કરે છે નવા કોષ તરીકે, જ્યારે આ કોષ કેવો બની જાય છે, પિતૃકોષ તરીકે આપણે એને ઓળખીએ છીએ. હમણાં જ આપણે વાત કરી હતી, એટલે કે આવી રીતે કોષનો ઉદ્ભવ થાય છે, નવા કોષોનું નિર્માણ થાય છે. એવું કોષ દ્વિભાજન થતાં થતાં બેમાંથી પછી આ બે નવા કોષ બનીને એ પોતે બીજા બે, અને બીજા બે એટલે ચાર, ચારના પછી સોળ, આવી રીતે ધીમે 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 સતત કોષ વિભાજન થતા રહે છે અને નવા કોષો ઉત્પન્ન થતા રહે છે. તો આ કોષ ઉદ્ભવની ક્રિયાની વાત કરી. ત્યારબાદ આપણે કોષની લાક્ષણિકતા વાત કરવા જઈએ. જુદા જુદા સજીવની અંદર એની લાક્ષણિકતાઓ જુદી જુદી હોય છે. દાખલા તરીકે એક કોષી સજીવની વાત કરીએ, તો આ એક કોષી સજીવ છે, એની અંદર તમને બહુ વધારે લાક્ષણિકતા નહીં જોવા મળે, કારણ કે તમે ખોરાકનું ગ્રહણ કયો, ખોરાકનું પાચન કયો, ખોરાકનું ઉત્સર્જન કયો, બધું જ એક જ સ્થાને થતું હોય છે. જ્યારે આપણા જેવા બહુકોષીય અને જેની અંદર શ્રમ વિભાજન જોવા મળે છે, એટલે કે કાર્યોની વહેંચણી જોવા મળે છે, ત્યાં તમને કોષની લાક્ષણિકતા જે તે સ્થાન ઉપર આધારિત હોય છે. દાખલા તરીકે મારા પેટના કોષ છે, તો એનું મુખ્ય કાર્ય ખોરાકનું પાચન કરવાના જે અંગો છે, એની અંદર રહેલા કોષો છે, તો એ ખોરાકના પાચન સાથે સંકળાયેલા હોય. ફેફસાના કોષો મારે છે, તો એ શ્વસનની પ્રક્રિયા સાથે, શ્વાસોશ્વાસની પ્રક્રિયા સાથે સંકળાયેલા હોય. હૃદયના કોષ છે, એ રુધિરના પંપની ઘટના સાથે, એટલે કે રુધિરના પંપ કરવા સાથે સંકળાયેલો હોય. મારા કિડનીના કોષ છે, તો એ રુધિરને શુદ્ધ કરવાની પ્રક્રિયા સાથે જોડાયેલા હોય છે. મારા અસ્થિ એટલે કે મારા હાડકાના કોષ છે, તો એ રુધિર નિર્માણની અને શરીરને મજબૂતાઈ અને આધાર આપવામાં સાથે સંકળાયેલા છે, બરોબર છે. તો આ વિવિધ પ્રકારના કોષો જે જે સ્થાને હોય છે, એની લાક્ષણિકતા એ સ્થાન ઉપર આધાર રાખે છે. એટલે કે જે સજીવ બહુકોષીય છે અને જેની અંદર શ્રમ વિભાજન જોવા મળે છે, વિદ્યાર્થી મિત્રો, તેની અંદર કોષોની લાક્ષણિકતા પણ એ જે તે સ્થાન ઉપર રહેલા છે એના ઉપર આધાર રાખે છે. જ્યારે એક કોષી સજીવમાં આવી કોઈ વધારે પ્રકારની, ખાસ પ્રકારની જટિલ ક્ષમતા નથી હોતી, એનામાં સામાન્ય ક્ષમતા હોય છે, જે એક જ સ્થાન ઉપર તમને જોવા મળે છે. હવે સ્વાભાવિક વાત કરીએ કે કોષની કાર્ય પદ્ધતિ છે, એ કાર્ય પદ્ધતિ કોણ, તો કે કોષ કેના દ્વારા કાર્ય કરે છે, તો કે આપણું શરીર શેના દ્વારા કામ કરે છે, તો કે આપણું શરીર સાહેબ હૃદય છે, ફેફસા છે, જઠર છે, હાથ પગ છે, સાહેબ આ બધા અંગો થાય છે ત્યારે આપણું શરીર કામ કરે છે. તો સેમ વસ્તુ કોષમાં પણ આવી છે. જેમ આપણે જુદા જુદા અંગો છે, એમ એક નાનકડો એવો કોષ છે, એને પણ જુદા જુદા અંગો છે, જેને કોષીય અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. કોષીય અંગિકાની વાત કરું તો આપણે આ જ ચેપ્ટરમાં, પણ આગળના લેક્ચરમાં અભ્યાસ કરશું એવા બધા જુદા જુદા અંગોની વાત કરીએ, તો કે લાઇસોઝોમ્સ છે, અંતઃકોષરસ જાળ છે, ગોલકીકાય છે,
કણાપ સૂત્ર છે, રસધાની છે, બરોબર છે. આ બધા જે મેં તમને પાંચ વિભાગો કીધા જેનો અભ્યાસ આપણે આગળના લેક્ચર્સમાં કરવાનો છે, એ બધા અંગો કોષના કહેવામાં આવે છે, જેને કોષી અંગિકા તરીકે ઓળખવામાં આવે છે, જેના જુદા જુદા કાર્ય હોય છે, જેને જેના દ્વારા કોષ છે પોતાની કાર્યપદ્ધતિ નિશ્ચિત સુવ્યવસ્થિત કરતો હોય છે. તો કે એનાથી આગળ વાત કરી તો કે જુદા જુદા કોષના કાર્યોની આપણે વાત કરી. મેં કીધું દાખલા તરીકે આપણા શરીરમાં હૃદયના કોષ છે તો એ પોતે રુધિરનું પંપ કરવાનું કામ કરે છે. આમ જે તે સ્થાન ઉપર જુદા જુદા કોષો આવેલા છે તેમના કાર્યો પણ એ પ્રકાર ઉપર આધાર રાખે છે. હવે આપણે વાત કરીએ છીએ કે કોષ છે શેનો બનેલો છે અથવા તો કોષનું બંધારણીય આયોજન શું છે. તો કે કોષની રચનામાં મુખ્યત્વે જો આપણે વાત કરવા જઈએ તો આ હું જે તમને કોષ અહીંયા દોરું છું, આ કોષની આ જે મુખ્ય રચના છે એમાં તમને આ રીતે હું તમને દેખાડું છું. જેમાં જે સૌથી બહારનો ભાગ દેખાય છે એ કોષ રસ પટલ છે, જ્યારે અંદર તમને દેખાય છે આ છે કોષ રસ છે, અને જે અંદર મધ્યમાં જે આ એકદમ તમને ઘેરો ભાગ દેખાય છે એ છે કોષ કેન્દ્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, કોષની રચનામાં મુખ્યત્વે આ ત્રણ અંગો જે કોષની રચના કરે છે, કોષ કેન્દ્ર, કોષ રસ અને કોષ રસ પટલ, એટલે કે જે ફરતી દિવાલ છે. જ્યારે વનસ્પતિ જેવી છે એની અંદર કોષ દિવાલ પણ હોય છે, પણ પ્રાણી કોષ છે એની અંદર કોષ દિવાલ હોતી નથી. આપણામાં કોષ દિવાલ આપણા કોષમાં નથી હોતી, જ્યારે વનસ્પતિ કોષ હોય છે એની અંદર કોષ દિવાલ હોય છે, એટલા માટે એ કોષ દિવાલ ગૌણ તરીકે લખેલું છે. બાકી બધાની અંદર આ ત્રણ રચના તો હોય જ છે, પછી વનસ્પતિ હોય કે પ્રાણી એમાં કોઈ તફાવત નથી. કોષ કેન્દ્ર, કોષ રસ અને કોષ રસ પટલ. એટલે વનસ્પતિમાં એવું નહીં પાછું વિદ્યાર્થી મિત્રો વિચારતા કે ત્યાં કોષ દિવાલ છે એટલે ત્યાં કોષ રસ પટલ નથી. નહીં, ત્યાં કોષ રસ પટલ તો છે જ હાજર, પણ એનું વધારાનું રક્ષણ માટે, વધારાના રક્ષણ તરીકે ત્યાં કોષ દિવાલ આવેલી હોય છે. એનો પણ એક સ્વાભાવિક પ્રકાર છે. આપણામાં શું કામ કોષ દિવાલ નથી અને એનામાં કોષ દિવાલ છે એવો વિદ્યાર્થી મિત્રો તમને વિદ્યાર્થી તરીકે આ પ્રશ્ન ચોક્કસતા ઉદ્ભવતો હશે, ત્યારે એનો જવાબ આપતા હું એવું કહીશ કે સ્વાભાવિક છે કે આપણે મનુષ્ય પ્રાણીઓ પોતાનું રક્ષણ પોતે જાતે કરતા હોય છે, વનસ્પતિ પણ પોતે કરે છે એવું નથી કહેતો કે નથી જ કરતી, પણ પોતે સ્થાવર જીવન જીવે છે, પોતે એક જ સ્થાન ઉપર જીવન જીવે છે. એને સૂર્યપ્રકાશ, હવા, અન્ય પ્રાણીઓ કે કોઈ બીજી ઘણી બધી તકલીફો હોય છે, એની સામે રક્ષણ મેળવવા માટે એને મજબૂતાઈની જરૂર હોય છે. ત્યારે કોષને વધુ મજબૂત બનાવવા માટે એની ફરતે સેલ્યુલોઝની બનેલી અથવા તો હેમિસેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ આવેલી હોય છે. જ્યારે પ્રાણીઓની શરીરની અંદર, પ્રાણી કોષની અંદર આ કોષ દિવાલનો અભાવ જોવા મળે છે, એટલે કે એની અંદર હોતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ત્રણ રચનાની વાત કરી. હવે આ રચના વિશે કોષ કેન્દ્ર શું છે, એનું કાર્ય શું છે, કોષ રસ શું છે, એનું કાર્ય શું છે અને કોષ રસ પટલ શું છે, અને એના વિશેની વધારાની માહિતી આપણે આવતા નવા લેક્ચરમાં એનો અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સજીવના પાયાનો એકમ એટલે કે કોષ વિશેની વાત કરેલી, જેમાં રોબર્ટ હુક દ્વારા શોધાયેલા કોષની રચનાની વાતથી લઈને ડુંગળીના કોષ વિશેનો આપણે અભ્યાસ કર્યો, ત્યારબાદ જુદા જુદા વૈજ્ઞાનિકોએ જેનો બેઝિક ધોરણે કોષ શબ્દ ઉપર પોતે જે સંશોધન કરેલા છે અને વિજ્ઞાન જગતની અંદર ક્રાંતિ લાવેલી છે, એ ક્રાંતિ વિશેની ચર્ચા કર્યા બાદ વિવિધ કોષની લાક્ષણિકતા, એક કોષી સજીવ કેવો છે, બહુકોષી સજીવ કેવો છે, તેના કાર્યો શું છે, એની વિભિન્ન પ્રકારની રચનાની વાત કરેલી, અને એના આધારે કોષના ત્રણ રચનાકીય મૂલ્યો એટલે કે કોષ કેન્દ્ર, કોષ રસ અને કોષ રસ પટલની ખાલી માહિતી આપેલી છે. વિસ્તૃત ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરશું. આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો આપને દરેક પ્રકારની માહિતી સમજાણી હશે. ધન્યવાદ. અસ્તુ.